દિવસે ને દિવસે ઉનાળામાં ગરમીનો તાપ વધતો જાય છે ત્યારે પાલિતાણા તાલુકાના માલપરા ગામમાં ગ્રામજનો પાણીની અનિયમિત ફાળવણીથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. હાલ રાજ્યના અનેક જિલ્લાના ગામોમાં પાણીનો પુકાર જોવા મળી રહ્યો છે અને પ્રજા પાણી માટે વલખા મારી રહી છે. ખાસ ભાવનગર જિલ્લામાં આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે પાલિતાણા તાબેના માલપરા ગામે પણ અનિયમિત પાણીએ પ્રજાની ખાણી કરી નાખી છે. માલપરા ગામ કે જેની વસ્તી 2000 થી 2500 લોકોની છે અને અહીં લોકો મજૂરી કરી પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યા છે ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો દિવસે મજૂરી કરવા જાય છે અને સાંજે મજૂરીએથી પરત ફર્યા બાદ પાણીની વ્યવસ્થામાં જોડાય છે. પરિવાર પાણી ભરવા માટે સામૂહિક દૂર દૂર સુધી વાડી વિસ્તારોમાં જાય છે જેમાં તેના માસૂમ નાના બાળકો પણ પાણી ભરવામાં જોડાય છે. લોકોની સાથે પશુઓ પણ પાણી વગર ટળવળી રહ્યા છે. અહીં ગ્રામ પંચાયતનો પાણીનો ટાંકો પણ 20 દિવસથી ભરવામાં આવ્યો નથી. જ્યારે 20 દિવસે ભરવામાં આવે છે ત્યારે ગામની મહિલાઓ બેડા લઈને લાંબી કતારોમાં જોવા મળે છે. આ બાબતે ગ્રામજનો દ્વારા તંત્રને અવારનવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પરિણામ આવ્યું નથી અને પાણી 20 દિવસે ગામમાં આપવામાં આવતું હોય માટે લોકો પાણી માટે તરફડી રહ્યા છે.